ગુજરાતમાં 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકો સુધી પહોંચી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે જોડાય તેવા ભાવ અર્થે બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આમ આદમી પાર્ટીના પ્રભારી રાહુલભાઈ હરખાણી સહિત કાર્યકર્તાઓ દ્વારા જૂના વાઘણિયા ગામે આવેલ જય હિન્દવા પીર આશ્રમ અને ભક્તિધામ ગૌશાળાના લાભાર્થી ભવ્ય રામા મંડળનું આયોજન કરાયું હતું, જેમાં ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના સહયોગથી રામદેવ પીર મહારાજની જીવનલીલાનું આખ્યાન સુંદર આભૂષણો પહેરીને અવનવા વેશભૂષા ધારણ કરી ભવ્ય રામા મંડળનું આયોજન કરી ભક્તિમય વાતાવરણ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર વિશે લોકોને વાકેફ કરી કેજરીવાલની વિચારધારા સાથે જોડવા અપીલ કરી હતી. માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબના જે વિચારધારા નીચે સમઢિયાળાની અંદર રામદેવજી મહારાજનું આખ્યાન કરવામાં આવ્યું છે અને એ જે આખ્યાન છે એ લૂલી લંગડી ગાયોના લાભાર્થે છે અને એની સાથે સાથે દિલ્હીની અંદર જે સરકાર કેજરીવાલની બનેલી છે અને જે લોકોને સુખ સગવડ અને શિક્ષણ ફ્રી આતે જે બધી વસ્તુ મળી છે એવી જ વસ્તુ ગુજરાતની અંદર બધાને મળે આવી આશા સાથે સમઢિયાળાની અંદર આ રામદેવજી મહારાજનું આખ્યાનનું આયોજન કર્યું છે અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. આખરે ટક્કર કોંગ્રેસને અને એની વિચારધારા નથી, આખરે તો માત્ર ભાજપ અને આમ આદમી વિશે જ વિચારધારા છે.